નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં જે ચેપ્ટર 3 છે પરીક્ષા, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન છે, આપેલા રેખાંકિત શબ્દોની જગ્યાએ તેને અનુરૂપ શબ્દ આપણે લખીને વાક્ય ફરીથી લખવાનું છે. તો પેલું છે, બધા ભાઈબંધો ભેગા થઈ ગપ્પા મારતા હતા. તો બધા ભાઈબંધો ભેગા થઈ જીભના ઝપાટા મારતા હતા. આ રીતે આપણે ફેરફાર કરી વાક્ય લખવાનું છે. હવે આપણે માત્ર સીધા આન્સર જોઈશું. આજે તો મેહુલાએ માજા મૂકી છે. સમર્થ કઈ પણ વાત કરે એટલે ગોલું ટાપસી પૂરે. છગન જરાક દોડવાની તો હાફી જાય છે અને રેસ જીતવાના ખાલી ઘોડા દોડાવે છે. તાલુકાની ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી વૃંદાએ ગામનું નાક રાખ્યું. તો આ રીતે આપણે વાક્યમાં રૂઢિપ્રયોગનો અર્થ લખીને આપણે વાક્ય ફરીથી લખવાનું હતું. પરીક્ષા પાઠની કઈ વાત તમને વધારે ગમી અને શા માટે? તો પરીક્ષા પાઠમાં મને મહાદેવ ગાયને કોઈના ખેતરમાં ન છોડતા બધાના ખેતરમાંથી હાંકી કાઢીને એ વાત ખૂબ ગમી. કારણ કે મહાદેવની પરીક્ષા હોવા છતાં એ ગાયના ખેતરોમાંથી હાંકતો હાંકતો ગામ સુધી મૂકી આવ્યો. તે ધારત તો અન્ય કોઈના ખેતરમાં ગાય મૂકીને પાછો આવી જાત, પણ મહાદેવમાં માનવતાનો ગુણ હતો તેથી ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકતા છેક ગામ સુધી પાછી વાળીને આવ્યો. હવે અહીં ફકરામાં આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. તો તમે સ્ક્રીન ઉપર હું ફકરો વાંચું છું, તમે વિરામ ચિહ્ન જોતા જજો. સાચા અર્થમાં ગોંદરું તો ગરમ જરતી બપોરનું જ આખા ગામના ઢોર બપોરે વેગડેથી ગોંદરે આવી ગયા હોય. તો અહીંયા વાક્ય પૂરું થાય ત્યાં અને અહીંયા પૂર્ણ વિરામ છે. હવાડામાંથી પાણી પીને પીપર અલ્પવિરામ પીપળો અલ્પવિરામ લીમડો કે વડના છાંયડે બેઠા હાંકતા હોય. કોઈના સિંગડા હલાવે કોઈ પૂંછડું વીંજે, પણ અમે તો વગડાના વાનર જેવા. એટલે અહીંયા આવશે ઉદ્ગાર ચિહ્ન. મોંઘા બાપા આવીને રોજ અમને પૂછે પૂર્ણ વિરામ ને અવતરણ ચિહ્ન. કેમ પેટ ભરીને ખાધું ને પ્રશ્ન ચિહ્ન ને અવતરણ ચિહ્ન. બપોરે તો ગોંદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. ચલો નેક્સ્ટ જોઈએ. અહીં વાક્યમાં ખોટી રીતે લખાયેલા શબ્દ છે તે શોધીને આપણે તેને સુધારીને ફરીથી લખવાનો છે. તો અહીં જે દિન છે એ દિનની જગ્યાએ આ દિન આવશે. મંદિરમાં દિન અને દુઃખી લોકો જ આવે એવું નથી. બીજો જોઈએ, ચારે દિશામાં પથરાયેલા મોલ આ મોલની જગ્યાએ આ મોલ આવશે. ઉપર મૈત્રીની નજર ફરતી હતી. આન્સર જોઈશું, કાબરોનું ટોળું વાયરાની પાછળ પડ્યું. આગળ જોઈએ ચોથું, મુક્તિ મળતા જ તેણે મુઠ્ઠી ઓવળી નિશાળ ભણી દોડ મૂકી. ચલો આગળ જોઈએ પાંચમું, સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબતર થઈ ગયો. ચલો હવે જોઈએ પ્રશ્ન પાંચ, મહાદેવની જગ્યાએ તમે હો તો શું કરો અને કેમ? હું મહાદેવની જગ્યાએ હોત તો હું પણ મહાદેવની જેમ ગાયને કોઈના ખેતરમાં ન મૂકવા દે છેક ગામ સુધી પાછી વાળી આવત. કારણ કે જેના જેના ખેતરમાં ગાય ગઈ તે ગામના તમામ વ્યક્તિઓને મહાદેવની જેમ હું પણ કોઈના કોઈ રીતે ઓળખતો હોઉં, તેથી હું પણ મહાદેવની જેમ ગાયને કોઈના કોઈ ખેતરમાં ભેલાણ ન કરવા દેત અને ખેતરનું નુકસાન પણ ન થવા દેત. ચલો, ઇન્સ્પેક્ટરે મહાદેવને મોડો પહોંચવા છતાં પરીક્ષામાં શા માટે બેસવા દીધો? તો મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મોલને કાફલો કાઢી નાખતી ગાયની હાંકી કાઢવા ગયો તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો. પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો. મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને તે ઇન્સ્પેક્ટર પરીક્ષામાં બેસવા દીધું. ત્રીજો પ્રશ્ન, ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. તો આ વાક્ય દ્વારા તમે શું સમજી શક્યા? તો ઇન્સ્પેક્ટર જ્યારે મહાદેવને પૂછ્યું કે મોડું કેમ થયું છે, ક્યારે મહાદેવ રડતો રડતો બનેલી ઘટના જણાવે છે, ત્યારે ઇન્સ્પેક્ટરને લાગ્યું કે મહાદેવ જાણે પોતાને પૂછી રહ્યો હોય કે હરાઈ ગાયની કોના ખેતરમાં મૂકવી. મહાદેવ પરીક્ષામાં ભલે મોડો પડેલો પણ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થયો હતો. આથી ઇન્સ્પેક્ટર તેને પરીક્ષામાં બેસવા આપે છે. તમે કોઈની મદદ કરી હોય તો તેવો પ્રસંગ લખો. તો આ પ્રશ્ન મૌલિક છે, તમે જેને મદદ કરી હોય તે પ્રસંગ લખી શકો. એક વખત મારી શાળામાંથી પ્રવાસ જવાનો હતો. અમે બધા મિત્રોએ પ્રવાસમાં જવા માટે નામ નોંધાવી અને
પોતાની ફી અમારા વર્ગ શિક્ષકને ભરી દીધી, પણ અમારા એક મિત્રે પ્રવાસમાં નામ નોંધાવ્યું ન હતું. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તેની પાસે પૂરતા પૈસા ન હતા, આથી તેને પોતાનું નામ નોંધાવ્યું નથી. મેં મારી પાસે પડેલા પૈસામાંથી થોડા પૈસા તેને આપી તેને પ્રવાસ માટેની ફી ભરી દીધી. આ રીતે અમારી સાથે આવી પ્રવાસનો આનંદ માણી શક્યો. જો તે પ્રવાસમાં ન આવો તો ખૂબ જ દુઃખ થાત. આમ સારું કાર્ય કરવાની ખુશી પ્રાપ્ત થઈ. તો તમે આવું કોઈ પણ તમારી સાથે બનેલો સાચો પ્રસંગ લખી શકો છો. ચલો, અહીં કોષ્ટકમાં પ્રાદેશિક બોલી તથા અન્ય બોલીથી બનતા વા શબ્દો આપેલા છે, તે શબ્દો તમારે શોધવાના છે અને આપેલી જગ્યામાં આ રીતે લખવાના છે. તો શબ્દ જે છે તમે વાંચીને આ રીતે શોધી શકો છો. મોલ, વાગા, વાદળ, દડવું, ખારીલું, ઝપાટા, તાલ, દાગા, વાળું, પાભાગ, દાટવા, પાટા, ગાણા, કાફલો, ચીજ, હાંકવું, ગાયું, વાણા, ગોજારી અને છેલ્લે હરાયું. તો આ રીતે શબ્દ લખી શકાય. તમને અન્ય શબ્દ પણ અમારા લખ્યા તે સિવાયના પણ મળી શકે છે. આપેલા કહેવતનો ઉપયોગ કરી વાર્તા બનાવો. તો તમે કહેવત જોઈ શકો છો. ડુંગરા દૂરથી રણિયામણા, ખાલી ચણો વાગે ઘણો, ઉતાવળે સો બહાવરા, વડ એવા ટેટા, દશેરાય ઘોડું ના દોડે. આ શબ્દનો ઉપયોગ કરી મૌલિક વાર્તા આપણે લખવાની છે. એક મોહનપુર નામનું ગામ હતું, તેમાં એક ધનજી નામનો માણસ રહે. ધનજીની વાતો એટલે જાણે વાત ડુંગર થી રણિયામણું, તેનું કામ પણ તેના જેવું જ, ખાલી ચણો વાગે ઘણો. એ કહેવત પ્રમાણે તેનું કામ, એ ઘણા કામોમાં ઉતાવળ કરી નાખે. ઉતાવળ સો બહાવરા, તે કહેવત પ્રમાણે તેનું કામ ઉતાવળ કરવાથી બગડે. લોકો કહેતા તે તેના પિતા જેવો જ હતો, એટલે તેમને વડ તેવા તેટા કહેવત બરાબર બંધ બેસતી છે. પણ તે વાતો કરાવી, કોઈ પણ કામ કરાવી લે, પણ જ્યારે ગામમાં પાણીની સમસ્યા લઈને ધારાસભ્ય પાસે ગયું ત્યારે જ તેનું કામ ન થયું, એટલે કે દશેરાના દિવસે તેનું ઘોડું ન દોડ્યું. આમ આ રીતે ધનજી જિંદગીની ચાલ્યા કરે છે. તો આવી રીતે કોઈ પણ મૌલિક વાર્તા લખી શકાય. ચલો, આપણે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ લખવાનો છે અને એ વિરોધી શબ્દનો આપણે સમાનાર્થી શબ્દ તેની બાજુમાં લખવાનો છે. ધનવાન, તેનું વિરોધી થશે ગરીબ, અને ગરીબનું સમાનાર્થી થશે દીન. બહાદુર, વિરોધી ડરપોક, અને સમાનાર્થી શબ્દ બીકણ. જવાબ, સવાલ, અને સમાનાર્થી પ્રશ્ન. શોક, તો હરખ, અને એનું સમાનાર્થી થશે આનંદ. છેલ્લો, પહેલો, સમાનાર્થી પ્રથમ. ચલો, ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે. ભીની ભીની માટી, તો મીઠી મીઠી નજર, તાજી તાજી ગાય, ઠંડો ઠંડો વાયરો, ને કુણો કુણો મોલ. 10. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પાત્રીય અભિનયમાં તમારે મદારીનું પાત્ર રજૂ કરવાનું છે અને એ માટે તમારે સંવાદો રજૂ કરવાના છે. તો અહીં આપણે સંવાદો લખેલા છે. એ છેટારે જો બાપ, ખૂબ ઝેરી સાપ છે, ગીરના જંગલમાંથી પકડેલો સાપ છે. બે મોઢા વાળો બતાવું કે એક મોઢા વાળો બતાવું, ઉડતો બતાવું કે ચાલતો બતાવું. સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપજો બાપ. સાપ ભગવાન શંકરનું વાહન કહેવાય બાપ. નાગ દેવતાના આશીર્વાદ લેજો બાપ. નાગ દેવતાને ખુશ કરજો બાપ. તો આ રીતે તમે કોઈ પણ સંવાદ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું ચેપ્ટર પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન. અને અમારા બીજા વિડીયોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે, તેમાંથી જોઈને તમે વિડીયો જોઈ